आपनी आसपास बनती घटना ने जोवा माटे अमारी बिजी न्यूज गुजराती चैनल ने लाइक करो, सब्सक्राइब करो अने शेयर करवानो भूलता नहीं। કલોલના સ્થાનિક ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ તંત્રમાં રજૂઆત કરી અને કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની માંગણી કરી હતી। કલોલમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ જોવા મળી રહ્યા છે, પરંતુ કલોલમાં કોરોનાની સારવાર કરતી સરકારી હોસ્પિટલની સુવિધા ન હોવાથી દર્દીઓને અમદાવાદ અને ગાંધીનગર સુધી લાંબા થવું પડતું હતું। ત્યારે કલોલ રેફરલ જનરલને કોવિડ સેન્ટરમાં તબદીલ કરવાની રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે કલોલની રેફરલ જનરલ હોસ્પિટલમાં 15 બેડની સુવિધા સાથે કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે અને કલોલમાં કોરોનાના દર્દીઓનો વિસ્ફોટ થયો છે, તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ જોવા મળી રહ્યા છે અને કલોલની ખાનગી હોસ્પિટલો અને કલોલની રેફરલ જનરલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે અને કલોલની રેફરલ જનરલ હોસ્પિટલમાં કોરોનાનો રેપિડ ટેસ્ટ કરાવવા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, જેમાંથી મોટાભાગના લોકો કોરોનાથી સંક્રમિત હોય છે, ત્યારે આવા દર્દીઓને સારવાર કરાવવા માટે દોડધામ થઈ જાય છે। ત્યારે કલોલમાં આવેલ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગને ખાનગી હોસ્પિટલોની સારવાર પોસાય તેમ નથી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધુ હોવાથી તમામ હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઈ છે। ત્યારે આવી પરિસ્થિતિમાં કલોલના કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર કરાવવા માટે ઠેર ઠેર ભટકવું પડતું હોય છે અને અમદાવાદથી ગાંધીનગર સુધી લાંબા થવું પડે છે અને ત્યાં પણ પરિસ્થિતિ ચિંતાજનક હોવાથી લોકોના નંબર આવતો નથી। ત્યારે કલોલમાં આવેલ રેફરલ જનરલને હોસ્પિટલને કોવિડ સેન્ટરમાં બનાવવા નાગરિકો દ્વારા માંગણી ઉઠવા પામી હતી અને કલોલના સ્થાનિક ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ તંત્રને રજૂઆત કરતા કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની માંગણી કરી હતી, જેને પગલે સરકાર દ્વારા કલોલ રેફરલ જનરલ હોસ્પિટલમાં 15 બેડની સુવિધા સાથે કોરોના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે। અત્યારે હાલ કલોલ તાલુકા અને શહેર તેમજ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કોરોનાનો વિસ્ફોટ થયો છે, એ અનુસંધાને કલોલ તાલુકા અને શહેર માટે ખૂબ જ તકલીફ પડતી હતી અને તકલીફ પડવાના કારણે સરકારમાં રજૂઆત કરી કલોલ સિવિલ ખાતે 10 બેડની ઓક્સિજનના વ્યવસ્થા સાથેના સિવિલમાં શરૂ કરાવી છે, તેમજ રાજેશ હોસ્પિટલમાં પણ 10 બેડ ઓક્સિજન સાથે શરૂ કરાવ્યા છે। સમગ્ર કલોલ તાલુકાની અને શહેરની પ્રજામાં કોવિડના કારણે ખૂબ જ તકલીફ પડે છે। સરકારી PMSA હોસ્પિટલમાં 4 વેન્ટિલેટર છે, આદર્શ હોસ્પિટલમાં પણ રજૂઆત કરી 5 વેન્ટિલેટરની વ્યવસ્થા કરાવી છે। આ તમામે તમામ વેન્ટિલેટરની વ્યવસ્થા કરવામાં સરકારે જે વેન્ટિલેટર પૂરા પાડ્યા છે એમાં વેન્ટિલેટરનો ખર્ચ પણ કોરોનાના દર્દીઓ પાસેથી લેવાનો નથી। સમગ્ર કલોલની પ્રજાને સાથ અને સહકાર આપવા માટે એમની વ્યવસ્થા પૂરી પાડવા માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયાની ફાળવણી પણ મેં કરી છે। સમગ્ર કલોલ તાલુકો અને શહેર અત્યારે હાલ કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે। હું આપ સૌને બધાને વિનંતી કરું છું કે ઘરે રહો, સુરક્ષિત રહો, કોરોનાથી બચો। અત્યારે હાલ સમય ખૂબ ખરાબ ચાલી રહ્યો છે, કોઈ પણ એવું ઘર નહીં હોય કે જ્યાં કોરોના ન થયો હોય। આ વખતનો કોરોના એ જુદી પ્રકારનો છે, ખૂબ જ નાની વયના માણસો આ વખતના કોરોનાની ચપેટમાં જે આવ્યા છે એમની મોટી સંખ્યામાં મૃત્યુ થયા છે। મૃત્યુથી બચવા માટે તમામે તમામ પ્રસંગો બંધ રાખો, પ્રસંગોથી દૂર રહી જીવતા હશું તો આપણે બધું જ પાર પાડીશું, જીવતા જ નહીં હોઈએ તો આપણે કશું કરી શકવાના નથી। માટે સમગ્ર કલોલ તાલુકા અને શહેરની પ્રજાને અને ગુજરાતની પ્રજાને વિનંતી કરું છું કે ઘેર રહી, સુરક્ષિત રહો અને કોરોનાથી બચો। આપણાથી જેટલી થાય એટલી લોકોને મદદ કરવા માટે આગળ આવો, મદદ કરી અને લોકોને મદદરૂપ થઈ અને કોરોનાની આ કપરી કાળમાં આપ સૌ લોકોને મદદ કરી આપણે આગળ આવીએ અને આપણે કોરોનાથી બચીએ। સંજય નાયક, બીજી ન્યૂઝ, કલોલ।